ગુજરાત નમસ્કાર હું જતિન ભંડારી શેઠ આર્જ હાઈસ્કૂલ વલસાડ આજે આપની સમક્ષ ધોરણ બાર જીવવિજ્ઞાનના પ્રકરણ આઠ માનવ સ્વાસ્થ્ય અને રોગોના વિષય વસ્તુના ભાગ ત્રણ સાથે ઉપસ્થિત છું મિત્રો આપણે ભાગ એક અને ભાગ બેમાં જીવનને સ્પર્શતા કેટલાક એવા રોગો જોયા કે જે ખૂબ મોટા પ્રમાણમાં આપણા માનવ સમાજની અંદર પ્રવર્તે છે ભાગ બેની અંદર આપણે આ રોગો સામે આપણા શરીરમાં જે પ્રતિકારક તંત્ર વિકસેલ છે એ પ્રતિકારક તંત્ર કેવી રીતે કામ કરે છે એના કયા કોષો છે વગેરેની માહિતી મેળવી હવે આ પ્રકરણમાં આજે આપણે એવા જ બે હઠીલા રોગો એઇડ્સ અને કેન્સર આ બે રોગો વિશેની માહિતી મેળવીશું પાટના શરૂઆતમાં આપણે વાત કરી કે ચેપી અને બિનચેપી એવા બે પ્રકારના રોગો આપણી વચ્ચે જોવા મળતા હોય છે તો આ રોગો પૈકી એઇડ્સ એક એવો અસાધ્ય ચેપી રોગ છે કે જે રોગિષ્ટ વ્યક્તિના સંસર્ગથી તંદુરસ્ત વ્યક્તિની અંદર ફેલાતો હોય છે અને તમે એઇડ્સ અંગેની જાગૃતિ માટેના પ્રચાર પ્રસારથી પણ વાક્ય છો સરકાર પણ અને કેટલીક ખાનગી સંસ્થાઓ પણ આ રોગ અંગેની જાગૃતિ લાવવાના પ્રયાસરૂપે પ્રયત્નો કરી રહેલ છે પહેલી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિન તરીકે આપણે ઉજવીએ છીએ અને એ રોગ ન ફેલાય તે માટે કઈ તકેદારીઓ રાખવી જોઈએ એ આપણે સમજીએ છીએ બીજો રોગ કેન્સર જે આમ બિનચેપી રોગ છે રોગિષ્ટ વ્યક્તિના સંપર્કમાં આવવાથી એ રોગ ફેલાતો નથી તેમ છતાં એ પણ એક ખૂબ જ ગંભીર રોગ કહી શકાય જોકે આજે મેડિકલ ક્ષેત્રની જે સિદ્ધિઓ આપણે મેળવી છે તે જોતાં કેન્સર રોગ સામેની આપણે એની સારવાર પદ્ધતિઓ વિકસાવી ચૂક્યા છીએ કેન્સરના જે પ્રકારો છે એ પૈકી સાર્કોમા કેન્સર કે લ્યુકેમિયા કેન્સર જે કાર્સિનોમા કેન્સર આવા કેન્સરો સામે એક ચોક્કસ પ્રકારની સારવાર પદ્ધતિ આપણે વિકસાવી છે અને એટલે આપણે એમ કહી શકીએ કે એક સમયે કેન્સર જે અસાધ્ય રોગ હતો તે હવે હાજર રહ્યો નથી તો મિત્રો હવે આપણે આ બંને રોગ વિશેની કેટલીક માહિતીઓ જોઈએ સૌ પ્રથમ એઇડ્સ એઇડ્સનું પૂરું નામ એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ છે અને આ એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિસિયન્સી સિન્ડ્રોમ એ શબ્દનો આપણે સીધું ગુજરાતી કરીએ તો પ્રતિકારક તંત્રની ઉણપથી થતો રોગ છે એઇડ્સ એ પ્રતિકારક તંત્રની ઉણપથી થતો રોગ એટલા માટે ગણવામાં આવે છે કારણ કે આ રોગમાં જે એચઆઈવી વાયરસ માનવ શરીરમાં દાખલ થાય છે એ એચઆઈવી વાયરસ આમ જોવા જઈએ તો એ માત્ર એની જ ખરાબ અસર શરીર પર થાય જેમ કે બીજા બધા રોગોમાં આપણે ટાઈફોઈડ ન્યુમોનિયા કે પછી મલેરિયા એની અંદર જોયું કે જે તે રોગકારક સીધું કોઈક એક ચોક્કસ અસર સર્જે અને પરિણામે વ્યક્તિને રોગિષ્ટ બનાવે પરંતુ અહીં એચઆઈવી વાયરસ જે છે એ એચઆઈવી વાયરસ આપણા રોગપ્રતિકારક તંત્રને ખોખલું બનાવે છે રોગપ્રતિકારક તંત્રને નબળું પાડે છે અને પરિણામે રોગપ્રતિકારક તંત્ર નબળું બનતા આપણે જે છેલ્લા પ્રકરણની અંદર ટી કોષ અને બી કોષની જે પ્રવૃત્તિ જોઈ કે ટી કોષ અને બી કોષની પ્રવૃત્તિ પર આ એચઆઈવી વાયરસ સીધી અસર કરે છે અને પરિણામ સ્વરૂપ આપણું રોગપ્રતિકારક તંત્ર દિન પ્રતિદિન એચઆઈવીના પ્રવેશ બાદ નબળું પડતું જાય છે અને જેને પરિણામે બીજા રોગકારકો એ સમયે જો આપણા શરીરમાં દાખલ થાય તો એ રોગકારકો આપણા શરીરમાં ચોક્કસ હાવી થવાના છે કારણ કે આપણા પ્રતિકારક તંત્રના કોષો બી કોષ અને ટી કોષ એવા અને ખાસ કરીને મદદ ટી ટીકોષ એ પોતાની સક્રિયતા ધીમે ધીમે ગુમાવી ચૂકતા હોય છે અને પરિણામે આ ગંભીર અસાધ્ય રોગ વ્યક્તિને લાગુ પડી શકે છે તો એ પ્રતિકારક તંત્રની ઉણપનો રોગ એટલા માટે એને ગણવામાં આવે છે જેનું ફૂલ ફોર્મ એઇડ્સ એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ તરીકે આપણે એને ઓળખીએ છીએ એઇડ્સ અંગેનો બીજો મુદ્દો આ રોગ વ્યક્તિના જીવનકાળ દરમિયાન ઉપાર્જિત થાય છે જે દર્શાવે છે કે તે જન્મજાત રોગ નથી તો જીવનકાળ દરમિયાન વ્યક્તિની પોતાની અસાવધાનીને કારણે આ રોગ થાય છે એટલે એ જન્મજાત કે વારસાગત રોગ નથી હા એઇડ્સગ્રસ્ત માતા ધારો કે કોઈક બચ્ચાને જન્મ આપે તો એ એના બાળકની અંદર અવશ્ય આવે છે પણ એ અપવાદ બાદ કરતાં એ જીનેટિકલી રોગ નથી એવો આપણે કહીએ અને સિન્ડ્રોમ આપણે જે એઇડ્સના શબ્દમાં છેલ્લો શબ્દ ઉપયોગ કરીએ છીએ એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ હવે સિન્ડ્રોમનો અર્થ થાય છે લક્ષણોનો સમૂહ સાના તો કે રોગના ઘણા બધા રોગના લક્ષણોના આની અંદર ક્રિએટ થાય છે કોઈ ગ્રસ્ત વ્યક્તિ હોય અને એચઆઈવીની ટેસ્ટ ના કરાવી હોય તો એ વ્યક્તિને ધારો કે તાવ આવે છે આ કિસ્સાની અંદર તો એ તાવ શાને કારણે આવે છે એને પ્રારંભિક તબક્કામાં બિલકુલ ઓળખી શકાતું નથી કે ન્યુમોનિયાનો તાવ છે ટાઈફોઈડનો તાવ છે મલેરિયાનો તાવ છે એટલે આની અંદર એવા બધા ઘણા બધા લક્ષણોનો સમૂહ તૈયાર થઈ જાય છે કે આપણે કોઈ એક નિદાન તરફ જઈ શકતા નથી ચોક્કસ નિદાન તરફ જઈ શકતા નથી તો એની ટેસ્ટ કરાવ્યા બાદ આપણે એ નિદાન કરાવી શકીએ છીએ એ બીજી વાત છે આગળ જોઈએ એડ્સમાં આ રોગ સૌપ્રથમ પ્રથમ ઓગણીસો એક્યાસીમાં નોંધાયો હતો અને છેલ્લા પચીસ વર્ષમાં તે આખા વિશ્વમાં ફેલાયો છે અને તેનાથી પચીસ મિલિયનથી પણ વધુ લોકો મૃત્યુ પામ્યા છે નવાઈની વાત તો એ છે મિત્રો કે જે રોગ માટે એ રોગ ન ફેલાય એ રોગ નિયંત્રણ મારે એ માટે ઘણા બધા પ્રચાર પ્રસાર કરવામાં આવે છે તેમ છતાં પણ આ એઇડ્સ રોગના રોગીઓની સંખ્યા દિન પ્રતિદિન ઘટવાને બદલે એ આંકડો સર્વેનો એવો બતાવે છે કે આ આંકડો દર વર્ષે વધી રહેલો છે અને જે આપણા માટે એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય તો આ છેલ્લા ખૂબ જ ટૂંકા વર્ષોમાં આટલા મોટો એઇડ્સના રોગીઓનો આંકડો એ આપણા માટે એક ભયસ્થાન કહી કહી શકાય આગળ એઇડ્સ હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસથી થાય છે એઇડ્સ એ વાયરસજન્ય રોગ છે એટલે કે એનો રોગકારક જે છે એ એક વિષાણુ છે અને એ એચઆઈવી વાયરસ એ એક રિટ્રો વાયરસ છે અને તેના દ્વારા જે આપણે જેમ આપણે આગળના રોગો જોયા કે જેમાં કોઈકને કોઈક રોગકારક જે રોગને પ્રેરે છે કોઈકમાં બેક્ટેરિયા છે કોઈકમાં અન્ય સૂક્ષ્મજીવમાં શરદીમાં પણ વાયરસ છે કોઈકમાં પ્રજીવ છે કોઈકમાં કયા સૂક્ષ્મજીવ છે કૃમિ છે તો એ રીતે આ પણ એક વાયરસજન્ય રોગ છે અને એ વાયરસનું નામ છે હ્યુમન ઇમ્યુનો ડેફિસિયન્સી વાયરસ એચઆઈ વી જે રિટ્રો વાયરસ સમૂહનો વાયરસ છે અને આવરણથી રક્ષિત આર્યએ જનીન દ્રવ્ય ધરાવે છે હવે આપણે જાણીએ એઇડ્સના ફેલાવા માટેના કારણો એઇડ્સ કયા કયા કારણોથી ફેલાય છે તે અંગેના મુદ્દાઓ જોઈએ તો ચેપી વ્યક્તિ સાથેના સંબંધથી તો એના ફેલાવા માટેના કારણો અહીં તમે વાંચી શકો છો ચેપી વ્યક્તિ સાથેના જાતીય સંબંધથી આ રોગ ફેલાય છે એઇડ્સગ્રસ્ત વ્યક્તિ હોય અને તે કોઈ તંદુરસ્ત વ્યક્તિ સાથે જાતીય સમાગમથી જોડાય તો તેવા કિસ્સામાં આ તંદુરસ્ત વ્યક્તિને પણ એચઆઈવીના વાયરસ સંક્રમિત થાય છે અને એને રોગ લાગુ પડે છે બીજું કારણ છે દૂષિત રુધિર અને તેના નિપજના ઉપયોગથી ઘણા બધા કિસ્સાની અંદર આપણે જાણીએ છીએ કે વ્યક્તિને ક્યારેક કોઈક દુર્ઘટનાની અંદર અથવા તો કોઈક એવા રોગગ્રસ્ત સ્થિતિની અંદર નબળાઈની અંદર એને દાતાના રુધિરની જરૂર પડતી હોય છે આજે ઘણા બધા બ્લડ ડોનેશન કેમ્પો પણ યોજાય છે અને રુધિર એકત્રિત કરવામાં આવે છે જો કે આજની હાલની પરિસ્થિતિ તો ઘણી સુધરેલી પરિસ્થિતિ છે ડોનરનું દાતાનું જે રુધિર એકત્રિત કરવામાં આવે છે એને આજે તો કોઈક ચોક્કસ પરીક્ષણમાંથી પસાર કરવામાં આવે છે અને ત્યાર પછી જ એ રુધિર ચોક્કસ રીતે તંદુરસ્ત છે અને રોગમુક્ત છે એવું સાબિત થયા પછી જ જે તે જરૂરિયાતમંદ વ્યક્તિને એ રુધિર આપવામાં આવે છે પરંતુ માનવ સહજ કોઈક ક્ષતિ કોઈકવાર રહી જાય અને ધારો કે કોઈ વ્યક્તિનું રુધિર જંતુમુક્ત છે એનું ચોક્કસ પરીક્ષણ કર્યા વિના જ કોઈક જરૂરિયાતમંદ વ્યક્તિને જ્યારે આપી દેવામાં આવે અને ધારો કે એ દાતા પોતે એચઆઈવી ગ્રસ્ત હોય અને એવા કિસ્સાની અંદર એ એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિનું રુધિર જ્યારે તંદુરસ્ત વ્યક્તિને ચડે છે ત્યારે એમાં પણ એચઆઈવીના વાયરસ સંક્રમિત થાય છે અને એ વ્યક્તિ રોગિષ્ટ બને છે એટલે આપણે એક બીજું એવું કહી શકીએ કે એઇડ્સ થવા માટે માત્ર જાતીય સમાગમ એ જ હોતું નથી પરંતુ એના માટેના બીજા પણ કારણો છે અને એ કારણો પૈકીનું એક આ રુધિરાધન એ છે બીજા પણ કારણો છે તે જોઈએ ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાયેલ સિરિંજને કે સોયનો ઉપયોગ નશાકારકો દ્વારા કરવાથી ઘણી વખત તમે કદાચ આવું ચિત્ર ફિલ્મોમાં જોયું હોય કે એક જ સિરીંજ હોય અને ચાર પાંચ મિત્રો ભેગા મળીને કોઈક ચોક્કસ ચરસ ગાંજા જેવા નશીલા દ્રવ્યોનું સેવન કરતા હોય જેમાં એક વ્યક્તિ સિરિંજથી પોતાના શરીરની અંદર એ નશીલો પદાર્થ દાખલ કરે અને એ જ સોયનો ઉપયોગ કરીને બીજો એનો મિત્ર ફરી પાછો એ નશીલો પદાર્થ પોતે ગ્રહણ કરે અને આ રીતે એક આખી ચેઇન એમની કડી આ રીતે નશીલા પદાર્થોના ગ્રહણ કરવા માટે પ્રેરાતી હોય ત્યારે સમજી લો કે એ ચાર પાંચ વ્યક્તિમાંથી એક વ્યક્તિ પણ ગ્રસ્ત હોય તો એના સિરિંઝમાં આ એચઆઈવીના વાયરસ અચૂક આવવાના છે અને એ પોતાના બાકીના મિત્રોને પણ એચઆઈવી દાખલ કરી આપવાનો છે માટે આવા પણ કિસ્સાઓ દ્વારા આ એચઆઈવી તંદુરસ્ત વ્યક્તિની અંદર દાખલ થાય છે જે ગ્રસ્ત થવા માટેનું એક અન્ય કારણ છે બીજું એક કારણ છે રોગિષ્ટ માતાના ગર્ભસ્થ શિશુને જરાયુ દ્વારા સંક્રમિત કરવાથી દાખલા તરીકે કોઈક સ્ત્રી એ પોતે ગ્રસ્ત હોય અને જાણીએ અજાણીએ ધારો કે એ ગર્ભધારણ કરે તો ગર્ભધારણની પ્રક્રિયા દરમિયાન આપણે જાણીએ છીએ કે જે શિશુ માતાના ગર્ભમાં વિકસે છે ત્યારે એ માતૃ શરીર સાથે તમામ પ્રકારના આદાન પ્રદાન સાથે જોડાયેલું હોય છે તમામ પ્રકારના ખોરાક પ્રવાહી એન્ટીબોડી દ્રવ્ય અને એ આદાન પ્રદાનથી માતૃશરીરમાંથી એચઆઈવી એ ગર્ભમાં વિકસી રહેલા બાળકમાં પણ દાખલ થાય છે અને એ રીતે એચઆઈવી ગ્રસ્ત માતૃ ધારો કે ગર્ભધારણ કરે તો એના સંતાનમાં આ રોગ આવવાની શક્યતા નહીં પણ પૂરેપૂરી શક્યતા છે હવે આ રોગ થવાનું જોખમ કોને વધુ રહેલું છે એની વાત કરીએ તો આ રોગ થવાનું વધુ જોખમ રહેલું છે તેમાં તો એક તો એવા વ્યક્તિઓ આવે કે જે અનેક વ્યક્તિઓ સાથેના જાતીય સંબંધ ધરાવતું હોય તો અનેક વ્યક્તિઓ સાથેના જાતીય સંબંધ ધરાવતી વ્યક્તિ માં આ રોગનું સંક્રમણ અથવા તો આ રોગ પ્રવેશવાની પૂરેપૂરી શક્યતા હોય છે બીજું નશાકારક વ્યક્તિ કે જે ઇન્જેક્શનનો ઉપયોગ નશો કરવા માટે કરે છે અત્યારે જ વાત કરી કે સિરીન દ્વારા જ્યારે નશાકારક પદાર્થો લેવામાં આવે ત્યારે કોઈ એક એચઆઈવી ગ્રસ્ત હોય તો એ એના અન્ય મિત્રોને પણ એ એચઆઈવી ગ્રસ્ત કરી શકે છે એટલે એવી વ્યક્તિને ત્રીજી એવી વ્યક્તિ જેને વારંવાર રુધિરાધાનની જરૂર પડે છે કે જેમાં કદાચ કોઈક વાર ભૂલથી પણ એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિનું રુધિર જોઈને મળી જાય તો તે પણ એચઆઈવી ગ્રસ્ત બની શકે છે અને ચોથું એચઆઈવીનો ચેપ ધરાવતી માતા દ્વારા જન્મતા બાળકનો સમાવેશ તો આ આગળ આપણે જોયા એ મુદ્દાનું જ ફરી પાછું પુનરાવર્તન છે એવું માનીએ એટલે કે રોગ થવાનું વધુ જોખમ કોને રહેલું છે તો એમાં આવી વ્યક્તિઓનો સમાવેશ થાય છે આમાં એક ખાસ મહત્ત્વની બાબત એ છે કે એચઆઈવી જે છે એ આમ સંસર્ગજન્ય રોગ ગણો પરંતુ આમાં રોગિષ્ટ વ્યક્તિનું કોઈક પ્રવાહી પછી એ પ્રવાહી એનું રુધિર હોઈ શકે એનું સીરમ હોઈ શકે એની લાળ હોઈ શકે આ પ્રવાહી તંદુરસ્ત વ્યક્તિમાં દાખલ થવી ફરજિયાત છે તો જ એ રોગ એમાં સંક્રમિત થાય કહેવાનો અર્થ કે રોગ થવા માટે રોગિષ્ટ વ્યક્તિના આ જે મેં ગણાવ્યા એ પ્રકાર પૈકી કોઈપણ એક પ્રવાહી તંદુરસ્ત વ્યક્તિમાં ટ્રાન્સફર થાય તો જ આ રોગ થવાની શક્યતા છે બાકી આ રોગ આમ સીધો ભૌતિક સંપર્કથી ફેલાતો નથી તમે એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિનો હાથ સ્પર્શો એની સાથે હસ્તધનુન કરો હાથ મિલાવો એની સાથે બેસીને જમો તો એ રીતે અથવા એના કોઈક વસ્તુઓ કપડાં વાસણ વગેરે વાપરો તો એ રીતે એચઆઈવી ફેલાતો નથી પરંતુ એના માટે વ્યક્તિનું કોઈક પ્રવાહી ટ્રાન્સફર થવું જરૂરી છે તો એ એચઆઈવીનો ફેલાવો કરી શકે છે આગળ આથી આ પણ મહત્ત્વનું છે કે શારીરિક તેમજ મનોવૈજ્ઞાનિક સ્વસ્થતા માટે એચઆઈવી અથવા તો એઇડ્સ ગ્રસ્ત વ્યક્તિને સમાજથી અલગ ન કરવી જોઈએ આપણે કોઈ જાહેર થયું હોય કે આ વ્યક્તિ એચઆઈવી ગ્રસ્ત છે તો તેના પ્રત્યે આપણે પૂરેપૂરી સહાનુભૂતિ રાખવી જોઈએ અને તેને તેની ઉપેક્ષા નહીં કરવી જોઈએ કે આ વ્યક્તિ એચઆઈવી ગ્રસ્ત છે ને અને એની પાસે જવાથી કે એના સંપર્ક કરવાથી એની સાથે બેસવાથી આપણને પણ એ રોગ લાગુ પડશે કારણ કે એવું હોતું નથી માટે આવી વ્યક્તિની બિલકુલ ઉપેક્ષા ન કરતાં એને ચોક્કસ એને હૂંફ એને પણ આદરથી આપણે જોવું જોઈએ નહીં તો શું થશે કે એ વ્યક્તિ જે હવે થોડું જીવવાનો છે એ મેન્ટલી મનોવૈજ્ઞાનિક રીતે એટલો ભાંગી પડશે અને કદાચ એ એવું પણ વિચારે કે મારી સાથે જે રીતે એનું આ ઉપેક્ષાભર્યું વર્તન કરવામાં આવે છે એનાથી એને એ કદાચ વિકૃત દિશામાં જઈ શકે અને સમાજને કંઈક નુકસાન પણ કરી શકે છે માટે એને પણ પૂરી સહાનુભૂતિથી જોવું જોઈએ ચેપ લાગવો અને એઇડ્સના લક્ષણો પ્રદર્શિત થાય તેની વચ્ચે હંમેશા અંતરાલ હોય છે અને આ અવધિ થોડાક મહિનાથી લઈને કેટલાક વર્ષો પાંચથી દસ વર્ષ સુધીની પણ હોઈ શકે છે એટલે એચઆઈવીનો ચેપ લાગ્યા પછીથી આમ તો આ એક સાયલન્ટ રોગ છે એવો આપણે શરૂઆતમાં એટલા માટે કહીએ કારણ કે એચઆઈવી વ્યક્તિના શરીરમાં દાખલ થયા પછી બીજા રોગની જેમ એ તરત અઠવાડિયે દસ દિવસની અંદર પોતાના વાયરસ શરીરમાં બતાવતો નથી દર્શાવતો નથી પરંતુ એ વાયરસ શરીરમાં સ્પ્રેડ થતા થતા ફેલાતા ફેલાતા અને આપણે એની એક ચોક્કસ કસોટી કરીએ એની નિદાન કસોટી કરીએ તો એ નિદાન કસોટીમાં એચઆઈવીના વાયરસ સ્પષ્ટપણે દેખાતા લગભગ ઓછામાં ઓછા છ મહિના જેટલો સમય જાય છે એટલે આપણે એવું સમજી શકીએ કે કોઈ એક વ્યક્તિ ગ્રસ્ત બન્યો હોય તો એ પ્રારંભના તબક્કામાં તો અન્ય વ્યક્તિની જેમ તંદુરસ્ત જ હોય છે અને એની તમે નિદાન કસોટી કરાવો તો પણ એ પોઝિટિવ નથી આવતી એ નેગેટિવ જ આવે છે એચઆઈવીની ટેસ્ટ પરંતુ એ વ્યક્તિ એચઆઈવી એના શરીરમાં દાખલ થયો તે જ દિવસથી એ એચઆઈવીનો વાહક અચૂક બની જાય છે માટે આ ગ્રસ્ત વ્યક્તિનું જલ્દીથી નિદાન થાય એ પણ મહત્વનું છે વ્યક્તિના શરીરમાં પ્રવેશ્યા પછી આ વાયરસ માઇક્રોફેઝ બૃહદ ભક્ષક કોષમાં પ્રવેશે છે એટલે શરીરમાં દાખલ થયા બાદ એચઆઈવી વાયરસની શું પ્રવૃત્તિ છે તેને આપણે વિચાર કરીએ તો વ્યક્તિના શરીરમાં પ્રવેશ્યા પછી એચઆઈવી વાયરસ ધીમે ધીમે આપણા પ્રતિકારક તંત્રના જે કોષો છે એને કેવી રીતે અસર કરે છે અને તેને કેવી રીતે નબળું બનાવે છે એના કેટલાક મુદ્દાઓ છે કે વ્યક્તિના શરીરમાં પ્રવેશ્યા પછી આ વાયરસ મેક્રોફેઝ બૃહદ ભક્ષક કોષમાં પ્રવેશે અને આ વાયરસનું આરએનએ જનીન દ્રવ્ય રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચકની મદદથી વાયરલ ડીએનએમાં સ્વયં જનન પામે અને ત્યારબાદ આ વાયરલ ડીએનએ યજમાન કોષના ડીએનએમાં દાખલ થાય અને યજમાન કોષમાંથી સીધા જ વાયરસના નવા અણુઓ એ પેદા કરે છે આમ એ મેક્રોફેઝ વાયરસ સર્જવાનું શરૂ કરે અને એ એચઆઈવીના કારખાના તરીકે વર્તે કારણ કે એમાંથી ત્યાર પછી ક્રમશઃ ખૂબ જ હજારોની સંખ્યામાં એચઆઈવી સતત નવા અને નવા નિર્માણ પામતા જાય આ દરમિયાન એચઆઈવી મદદ કરતાં ટી લસિકા કોષમાં પ્રવેશે અને સ્વયંજનન પામી વાયરસની સંતતિઓ સર્જે છે અને આ રીતે નવા સર્જાયેલા વાયરસ રુધિરમાં મુક્ત થાય જે અન્ય મદદ કરતાં ટી લસિકા કોષો પર હુમલો કરે અને આવું વારંવાર થવાથી ચેપી વ્યક્તિના શરીરમાં મદદ કરતાં ટી લસિકા કોષોની સંખ્યા ઘટે હવે મદદ કરતાં ટી લસિકા કોષો કેવી રીતે અગત્યના છે તે તમે અહીં ટેલિટોપ પર જોઈ શકો છો આપણે આ ચિત્ર આગળના પ્રકરણમાં સમજ્યા હતા કે મારક ટી કોષ સીધો હુમલો કરે છે પરંતુ ત્યારબાદ એ મદદ કરતાં ટીકોસને એન્ટીબોડીના ઉત્પાદનને સર્જવા માટે એને પ્રેરે છે પરંતુ એચઆઈવી વાયરસ જે છે એ એચઆઈવી વાયરસ આ સિસ્ટમ જે છે એમાંથી મદદ કરતાં ટીકોસને ટાર્ગેટ કરે છે અને મદદ કરતાં ટીકોસ જે છે એને એ હુમલો કરીને એને મારી નાખે છે માટે તમે સમજી શકો કે મારક ટીકોસ હવે એકલા જ બચે છે કે જે એન્ટીજનનો પ્રતિકાર કરે અથવા તો અહીં એચઆઈવી વાયરસનો પ્રતિકાર કરે જ્યારે મારક ટીકોસ મદદ કરતા ટીકોસને એન્ટીબોડીના સર્જન માટે એને ઉત્તેજવા માટે જ્યારે એને પ્રેરે પરંતુ મદદ કરતા ટીકોસ જ ન હોય તો પછી એકલા મારક મારકટીકોસ આ એચઆઈવી વાયરસ સામે કેટલા લડી શકે માટે અહીં બી કોષો જે છે એ બી કોષો જ્યાં સુધી મદદ કરતાં ટી કોષો ન કે ત્યાં સુધી એ એન્ટીબોડી ઉત્પન્ન નથી કરતા અને પરિણામે બી કોષોને એન્ટીબોડી ઉત્પન્ન ન કરવાનું કારણ એને મદદ કરતાં ટી કોસનો કોલ નથી મળતો અને મદદ કરતા ટી કોસ કેમ એને નથી પ્રેરતા કારણ કે એ પોતે જ હયાત નથી એનું જ અસ્તિત્વ પૂરું કરી નાખેલું છે એટલે આ સ્થિતિ અહીં એચઆઈવીની હોય છે અને એચઆઈવી આ રીતે આપણા પ્રતિકારક તંત્રને ખોખલું બનાવી દે છે અને પરિણામે ત્યાર પછી જુદા જુદા રોગકારકો આપણા શરીરમાં દાખલ થવા માંડે છે અહીં આ એક આકૃતિમાં તમે આખી એચઆઈવી વાયરસની જે આપણા શરીરની અંદર સ્થિતિ છે એને જોઈ શકો છો અહીં આ રિટ્રો વાયરસ સમૂહનો એચઆઈવી વાયરસ આ અંદર એનું આરએનએ છે અને એ વડે આવરી આખી આ રચના આ ગ્રીન કલરનો જે છે એ યજમાન કોષ છે એ પ્રાણી કોષની અંદર એ દાખલ થાય છે દાખલ થઈને એ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચકની મદદથી પોતાના ડીએનએનું નિર્માણ કરે છે આપણે જ્યારે ડીએનએનું પ્રત્યાંકન જ્યારે તમે થિયરી સમજ્યા છો આગલા પ્રકરણમાં તો ડીએનએમાંથી આરએનએ બનાવતો જે ઉત્સેચક છે એ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક છે તો અહીં પ્રક્રિયા ઉલટી થાય છે આર એન માહિતી પરથી ડીએનએનું નિર્માણ થાય છે માટે એ પ્રક્રિયા માટેનો જે જવાબદાર ઉત્સેચક છે એને રિવર્સ ટ્રાન્સ્ક્રિપ્ટેજ ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે તો એ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ ઉત્સેચકની મદદથી આર એન એના ડીએનએનું નિર્માણ થાય છે એચઆઈવીના અને ત્યારબાદ તે યજમાન જીનોમમાં દાખલ થઈને એના જીનોમનું વિઘટન કરીને એનો રો મટિરિયલ તરીકે ઉપયોગ કરીને નવા આર એન નિર્માણ કરે છે અને આ રીતે આર ની અનેક પ્રતિકૃતિઓ તૈયાર થાય છે જે ત્યારબાદ નવા એચઆઈવી તરીકે પરિણમે છે અને અહીંથી એ નવા કોષોમાં દાખલ થઈને એને અસર પહોંચાડે છે એટલે જ્યારે વાયરસ સ્વયંજનન પામેને મુક્ત થાય ત્યાં સુધી આ રીતે અસરગ્રસ્ત કોષ જીવિત રહી શકે છે અને આ રીતે એ પોતાને અસંખ્ય નવા અણુ સર્જીને આપણા અન્ય કોષોને પણ અસરગ્રસ્ત કરે છે અને આ રીતે એચઆઈવી આપણા શરીરની અંદર પ્રવેશતો જાય છે અને વધતો જાય છે એચઆઈવીની શરીર પર શું અસર હોય તો એચઆઈવીના કેટલાક પ્રારંભિક જે બાહ્ય લક્ષણો છે એ લક્ષણો આમ તો સામાન્ય અન્ય રોગોને પણ મેચ થતા હોય છે એની સાથે પણ સરખાપણું દર્શાવતા હોય છે તેમ છતાં એના જે લક્ષણો છે એ લક્ષણોની નોંધ જુઓ આ સમય દરમિયાન વ્યક્તિને લાંબા સમય સુધી તાવ આવો ઝાડા થવા વજન ઘટવું આ સમસ્યાઓનો એને સામનો કરવો પડે છે અને મદદ કરતાં ટી લસિકા કોષની સંખ્યા ઘટવાને કારણે વ્યક્તિ બેક્ટેરિયા ખાસ કરીને જેવા કે માઇકોબેક્ટેરિયમ જે ટીબી રોગ માટેના જવાબદાર છે વાયરસ ફૂગ ટેક્સોપ્લાઝમા આવા બધા પરોપજીવોનો ચેપનો શિકાર બને છે એટલે આ બધા અન્ય પરોપજીવીઓને ટૂંકમાં એચઆઈવી દાખલ થયા પછી એચઆઈવી આપણા પ્રતિકાર તંત્રને નબળું કરી દે છે એટલે અન્ય રોગકારકો જે દાખલ થવાના છે એમને આપણા શરીરની અંદર પ્રવેશવા માટેનું અને આપણા શરીરની અંદર એમનો વૃદ્ધિ વિકાસ કરવા માટેનું ગુણન પામવા માટેનું એક ખુલ્લું મોકળું મેદાન મળી જવાનું છે કારણ કે એનો પ્રતિકાર કરનાર અહીં હવે કોઈ એન્ટિબોડી રહેવાના નથી અને જે છે તે અત્યંત અલ્પ માત્રામાં છે એટલે જેટલા પણ રોગકારક શરીરમાં દાખલ થશે એ બધા રોગકારકો આપણા શરીરમાં કાયમી ઘર બનાવતા જવાના છે એટલે એવી વ્યક્તિ જે છે એ વ્યક્તિને ત્યાર પછી એક નહીં અનેક રોગો એને ક્રમશઃ થવા માંડશે અને એકસાથે અનેક રોગોના ચિહ્ન એના શરીરમાં દેખાશે અને ચોક્કસ જે રોગકારક એક જ હોય તો આપણે એનું ચોક્કસ નિદાન કરી શકીએ ચોક્કસ ઉપચાર કરી શકીએ અહીં તો રોગકારકોનું ઘર એ એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિ બની જાય છે માટે ત્યાર પછી હવે એનું ઉપચાર શક્ય બનતો નથી રોગોની પ્રતિકારકતા એટલી ઘટી જાય છે કે આવા ચેપથી પોતાનું રક્ષણ કરવા હવે વ્યક્તિ અસમર્થ બને છે નિદાન કઈ રીતે કરવું તો એઇડ્સનું નિદાન માટે વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતી હાલ જે પદ્ધતિ છે એ એલિઝા કસોટી છે અને ઉપચાર કઈ રીતે કરશું તો આમ તો એઇડ્સનો કોઈ કાયમી ઉપચાર નથી પણ જે આપણે અહીં લખ્યું છે કે એન્ટી રિટ્રોવાયરસ ઔષધ દ્વારા એઇડ્સનો ઉપચાર આંશિક રીતે થઈ શકે છે અને આ દવાઓ રોગીના સંભવિત મૃત્યુને ટાળી શકે છે પણ રોકી શકતી નથી કે જે મૃત્યુ અનિવાર્ય થઈ ચૂકેલું હોય છે એટલે એઇડ્સના પણ આમ ત્રણ સ્ટેજ હોય છે પ્રથમ સ્ટેજ બીજું સ્ટેજ ત્રીજું સ્ટેજ એટલે પ્રારંભિક તબક્કામાં ધારો કે ઓળખ થઈ જાય કે વ્યક્તિ એચઆઈવી ગ્રસ્ત છે તો આપણે એ વ્યક્તિના જીવનને જે કદાચ હવે ટૂંક સમયમાં પૂર્ણ થવાનું છે તેને આપણે થોડું ઘણું લંબાવી શકીએ એને કાયમી આપણે હલ નથી કરી શકતા પણ જે તે સ્ટેજ પર વ્યક્તિ અટકી જાય એમાં એના શરીરમાં એચઆઈવીનો ગુણન અટકી જાય અને એ વ્યક્તિ ત્યાર પછીથી જે થોડું ઘણું શેષ જીવન છે એને સારી રીતે માણી શકે એટલા પ્રયત્નો આપણે કરી શકીએ એટલે આપણે એવું કહી શકીએ કે અત્યારે એની આંશિક ઉપચાર પદ્ધતિ અસ્તિત્વમાં છે પૂર્ણ ઉપચાર આપણે એનો કરી શકતા નથી તો એઇડ્સને અટકાવશું કઈ રીતે તો એઇડ્સને મટાડી શકાતો નથી તો એનો સાવધાની જ શ્રેષ્ઠ વિકલ્પ છે કારણ કે આ એચઆઈવીનો જે ચેપ જે છે એ આપણી નિષ્કાળજીથી ફેલાય છે એટલે લખ્યું છે કે એચઆઈવીનો ચેપ ઘણીવાર સભાન વર્તન પદ્ધતિથી ફેલાય છે નહીં કે ન્યુમોનિયા કે ટાઇફોઇડ જેવા રોગની જેમ અજાણતા ન્યુમોનિયા આપણને થઈ જાય ટાઇફોઇડ આપણને થઈ જાય તો તેની સામે આપણી પાસે કારણ છે કે ભાઈ આપણને ખબર નથી પહોંતી કે મારા શરીરમાં ન્યુમોનિયા પ્રવેશ્યું છે કારણ કે એ વાતાવરણમાંથી આવે છે જ્યારે આ જે છે રોગ આ એચઆઈવીના વાયરસ ચોક્કસ રીતે જ પ્રવેશે છે અને જેના કારણો આપણે શરૂઆતમાં જોઈ ગયા છે કે કેવી કેવી રીતે એચઆઈવી શરીરમાં પ્રવેશી શકે છે અને એ બધી બાબતો જાતીય સમાગમ હોય લોહી ધારણ કરવું હોય એડ્સ ગ્રસ્ત માતાએ બાળકને જન્મો ન આપવો આ તમામ બાબતો જે છે એ આપણા હાથની વાત છે માટે એમાં જો આપણે તકેદારી રાખીએ તો અવશ્ય આ રોગથી આપણે બચી શકીએ છીએ એ વાત ઠીક છે કે રુધિરાધાન નવજાત શિશુ વગેરેના ચેપ નબળી કે ઓછી દેખરેખ રાખવાથી થઈ શકે એકમાત્ર બહાનું અવગણના ન પણ હોઈ શકે અને માટે સાચે જ કીધું છે કે અવગણનાને કારણે ન મરો એટલે એચઆઈવી થવો ના થવો એ આપણા હાથની વાત છે માટે આપણે સાવધાની રાખીએ તો અવશ્ય એમાંથી આપણે બચી શકીએ બ્લડ બેંકના રુધિરને એચઆઈવી મુક્ત કરવું જોઈએ સાર્વજનિક તેમજ ખાનગી હોસ્પિટલ અને દવાખાનામાં ડિસ્પોઝેબલ સોય અને સિરિંજનો ઉપયોગ થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ નિરોધનું મફત વિતરણ કરવું જોઈએ નશાકારક પદાર્થોના દુરુપયોગ પર નિયંત્રણ રાખવું સુરક્ષિત યૌન સંબંધની હિમાયત કરવી એચઆઈવી સંભવિત વસાહતમાં સમયાંતરે નિયમિત ચેકઅપ કરાવવું જેથી કદાચ કોઈક એચઆઈવીના પોઝિટિવ કેસ મળી આવે તો આપણે એનું સમયસર ઉપચાર કરી શકીએ એચઆઈવી ચેપ હોવો કે એઇડ્સ હોવો એ કોઈ એવી વાત નથી કે જેને છુપાવી જોઈએ કારણ કે જો તેને છુપાવી રાખવામાં આવે તો તે અન્ય વ્યક્તિમાં પણ ફેલાઈ શકે કહેવાનો અર્થ કે એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિ પોતે જો એને ખબર પડી જાય તો એણે તરત જ ચિકિત્સકનો એણે સંપર્ક કરવો જોઈએ જેથી કરીને એના થકી અન્યમાં ન ફેલાય તેની કાળજી રાખવામાં આવે સમાજમાં એચઆઈવી અથવા એઇડ્સગ્રસ્ત વ્યક્તિને મદદ અને સહાનુભૂતિની જરૂર હોય છે તેમજ તેને અપરાધ અપરાધી દ્રષ્ટિએ આપણે ન જોવા જોઈએ અને જ્યાં સુધી સમાજ તેને એક એવી સમસ્યા સ્વરૂપે નહીં જુએ કે જેનું સમાધાન સામૂહિક રીતે થઈ શકે તો ત્યાં સુધી રોગનો વ્યાપક સ્વરૂપે ફેલાવો અનેક ગણો થવાની સંભાવના છે કારણ કે મેં તમને આગળ કીધું તેમ એ કોઈક પછી મનોવૈજ્ઞાનિક વિકૃતિ તરફ ઉતરી જાય તો એ અન્ય તંદુરસ્ત વ્યક્તિમાં પણ એનો ફેલાવો કરી શકે આ એક એવી વ્યાધિ છે જેનો ફેલાવો સમાજ અને ચિકિત્સક વર્ગના સહિયારા પ્રયાસથી રોકી શકાય છે તો આ અત્યારે જે આપણે મુદ્દાઓ જોયા એ એચઆઈવીને રોકવા માટેના ઉપાયો જોયા કે આપણે એચઆઈવીને તંદુરસ્ત વ્યક્તિમાં કે તંદુરસ્ત માનવ સમાજમાં પ્રસરતો અટકાવવો હોય તો આપણે શું કરી શકીએ હવે આપણા દેશમાં રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ સંસ્થા નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનના કો એનએ સી ઓ એ સંસ્થા પણ લોકોને એઇડ્સની જાગૃતિ આપવા માટે કાર્યરત છે અને કેટલીક ખાનગી સંસ્થાઓ પણ આ કાર્ય કરે છે બીજી એક સંસ્થા જે ખૂબ ફેમસ છે ડબ્લ્યુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ પણ એચઆઈવીના ચેપનો ફેલાવો અટકાવવા માટે સંખ્યાબંધ કાર્યક્રમ યોજે છે તો આ રીતે એચઆઈવી ને રોકવા માટે માત્ર સરકાર જ નહીં પરંતુ ખાનગી સંસ્થાઓનું પણ ચોક્કસ પ્રદાન છે તો આ રીતે મિત્રો આ જે વાત થઈ એ એઇડ્સ અને એઇડ્સના જે વાયરસ એચઆઈવી એને કેવી રીતે પ્રસાર થાય છે તો એને અટકાવ આપણે શું તકેદારી રાખવી જોઈએ વગેરે હવે આપણે એક બીજો એવો એક રોગ જોઈશું જે છે કેન્સર કેન્સર હાલ આમ જોવા જઈએ તો એક નિયંત્રિત રોગ છે જેનો આપણે ઉપચાર ઘણા બધા અંશે શોધી કાઢ્યો છે તેમ છતાં એ કેન્સરગ્રસ્ત વ્યક્તિ માટે એક ખૂબ જ ભયંકર રોગ કહી શકાય અને એમાં પણ ખૂબ જ એને શારીરિક રીતે એને ભોગવવું પડે છે માટે આમ જોવા જઈએ તો કેન્સર એ આમ ભલે એનો ઉપચાર આજે શક્ય છે તેમ છતાં એ પણ એક હઠીલો રોગ છે અને એનું પણ નિયંત્રણ ખૂબ જરૂરી છે તો આપણે આ કેન્સર રોગ વિશેની માહિતી જોઈશું કેન્સર એ ભયંકર રોગમાંનો એક છે કે જેનાથી વિશ્વમાં મોટેભાગે મૃત્યુ થાય છે ભારતમાં દસ લાખથી પણ વધુ લોકો કેન્સરથી પીડાય છે અને વર્ષે તેમના ઘણા લોકો તેનાથી મૃત્યુ પામે છે કેન્સર થવાની પ્રક્રિયા અથવા સામાન્ય કોષોનું રૂપાંતર તેની સારવાર તથા તેનું નિયંત્રણ એ જીવવિજ્ઞાન અને મેડિકલ ક્ષેત્રે ગહન સંશોધન સંશોધનનો વિષય છે આપણા શરીરમાં કોષીય વૃદ્ધિ અને વિભેદીકરણની પ્રક્રિયા ઉચ્ચ કક્ષાએ નિયમિત અને નિયંત્રિત હોય છે કેન્સર કોષમાં નિયંત્રણની આ પ્રક્રિયા તૂટી જાય છે અને સામાન્ય કોષો સંપર્ક નિષેધના ગુણધર્મ દર્શાવે અને આ સંપર્ક નિષેધના ગુણને કારણે બીજી પેશીઓ સાથેનો તેનો સંપર્ક તેની અનિયંત્રિત વૃદ્ધિને અવરોધે છે અને કેન્સરગ્રસ્ત કોષ આ ગુણ ધરાવે છે તેથી કેન્સર કોષો સતત કોષ વિભાજન પામી કોષોનો સમૂહ સર્જે જેને ગાંઠ કહે છે એટલે કેન્સરની જે મુખ્ય લાક્ષણિકતા છે એ કોષ વિભાજનમાં અનિયંત્રણ છે તમે આગળના પ્રકરણોમાં કોષની પ્રવૃત્તિ વિશે ભણ્યા છો કે કોઈપણ કોષ ત્રણ મુખ્ય પ્રવૃત્તિમાંથી પસાર થાય કોષ સર્જાય ત્યાર પછી કોષનું વિભાજન થાય ત્યાર પછી કોષનું વિસ્તરણ થાય અને ત્યારબાદ કોષનું વિભેદીકરણ થાય કોષોનો સમૂહ સર્જાયા પછી એનું વિસ્તરણ અને વિભેદીકરણ થવું કોઈક ચોક્કસ રચના પેશી અંગ બનાવવું ફરજિયાત છે આ પ્રવૃત્તિ જો આપણા શરીરમાં થતી હોય તો આપણા કોષો નિયંત્રિત એકમમાં છેવું કહીએ કેન્સરની ઘટનાની અંદર શું થાય છે કે કોષ વિભાજન તો ચાલુ કરે છે પણ વિભાજન થવા પછી એના જે બીજા બે સોપાનો છે વિસ્તરણ થવું અને ત્યારબાદ એનું વિભેદીકરણ થવું એ સોપાનમાં કોષ નથી પ્રવેશતા અને માત્ર અને માત્ર કોષોની સંખ્યામાં જ વધારો થાય છે અને એ સંખ્યામાં વધારો થાય એટલે સ્વાભાવિક કે જે સ્થાને આવું કોષ વિભાજન થયું હોય તે સ્થાને એક ચોક્કસ પ્રકારની ગાંઠ તૈયાર થાય અને એટલે કેન્સરની અંદર ગાંઠ થવું કોષોના સમૂહની એક સામાન્ય લક્ષણ છે અને આવી ગાંઠો બે પ્રકારની છે તેની વાત કરીએ ગાંઠ બે પ્રકારની હોય છે સાધ્ય ગાંઠ અને અસાધ્ય ગાંઠ સાધ્ય ગાંઠ એ પોતાના મૂળ સ્થાને સીમિત રહે છે અને તે શરીરના અન્ય ભાગોમાં ફેલાતી નથી તથા તેના દ્વારા થોડુંક જ નુકસાન થાય છે તો અસાધ્ય ગાંઠ તો અસાધ્ય ગાંઠ એ પ્રસર્જિત કોષોનો સમૂહ છે જેને નિયોપ્લાસ્ટિક ગાંઠ કે ગાંઠ કોષ કહે છે અને આ કોષો ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામી આસપાસના કોષો પર હુમલો કરી તેને હાનિ પહોંચાડે છે અને આ કોષ ખૂબ જ ઝડપથી વિભાજન પામતા હોવાથી આવશ્યક પોષક દ્રવ્યો માટે સામાન્ય કોષ સાથે સ્પર્ધા કરી તેને આવશ્યક પોષક તત્વોથી વંચિત રાખે છે આવી ગાંઠમાંથી છૂટા પડેલા કોષો રુધિર દ્વારા દૂરસ્થ સ્થાને પહોંચી ત્યાં નવી ગાંઠ બનાવવાની શરૂઆત કરે છે અને અસાધ્ય ગાંઠનો આ રોગ વ્યાપ્તિનો ગુણધર્મો ખૂબ જ ભયાનક છે તો આની અંદર જે બે પ્રકારની ગાંઠ તૈયાર થાય છે તેમાં એક ગાંઠ સમજો કે માની લો કોઈ વ્યક્તિને કોઈ વ્યક્તિ ખૂબ ધૂમ્રપાન કરે છે તમાકુ વગેરે ચાવે છે તો એને આ સમજો કે આ જડબા સ્થાને ગાંઠ તૈયાર થઈ છે તો એ ગાંઠ ધારો કે એને જળબા સ્થાને ગાંઠ તૈયાર થઈ છે તો એ ગાંઠના કોષોનો સમૂહ અહીં જ ધારો કે રહે એમાંથી એક પણ કોષ અહીંથી આજુબાજુ કે અન્ય રુધિરમાં સ્પ્રેડ ન થાય તો એ ગાંઠને સાધ્ય ગાંઠ કહીશ પરંતુ ધારો કે એમાંથી છૂટા પડેલા કોષ રુધિર પ્રવાહમાં દાખલ થઈને અન્યત્ર પ્રસરે તો આ સ્થાને તો કેન્સર થયું જ છે આ સ્થાને તો ગાંઠ તૈયાર થઈ જ છે પરંતુ શરીરના જે અન્ય ભાગોમાં એ પ્રસર ત્યાં પણ આવો જ કોષોનો સમૂહ તૈયાર કરશે અને એ ગાંઠને આપણે અસાધ્ય ગાંઠ કહીશું અને એ પરિસ્થિતિ સાધ્ય ગાંઠની સરખામણીમાં ખૂબ જ ગંભીર છે કારણ કે વ્યક્તિમાં એવી એવા કોષો ક્યાં ક્યાં પ્રસરેલા છે એ ચોક્કસ આપણે એક ગાંઠ જોઈને કહી શકતા નથી કેન્સર થવાના કારણો જોઈએ સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત નિયોપ્લાસ્ટિક કોષોમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા ભૌતિક હોઈ શકે રાસાયણિક હોઈ શકે અથવા તો જૈવિક હોઈ શકે કેન્સર થવા માટેનું કારણ માત્ર ધૂમ્રપાન કે તમાકુ નથી અહીં તમે જોઈ શકો ભૌતિક રાસાયણિક અને જૈવિક ત્રણ કારણોસર કેન્સર થાય છે અને આ રીતે કેન્સર ફેલાવતા કારકોને કેન્સર જન્સ કહે છે પ્રથમ વાત કરીએ ભૌતિક કારકો ક્ષકિરણ અને ગામા કિરણો જેવા આયાનિક કિરણો તથા અલ્ટ્રાવાયોલેટ જેવા બિનઆયાનિક કિરણો એ આપણા ડીએનએને ઈજા પહોંચાડે અને તેને નિયોપ્લાસ્ટિકમાં મીન્સ કે કેન્સરગ્રસ્ત કોષમાં ફેરવે છે તો આ કિરણોની એવી વિપરીત અસર છે ક્ષકિરણો ગામા કિરણો અલ્ટ્રાવાયોલેટ કિરણો તો જે દાખલા તરીકે અલ્ટ્રાવાયોલેટ કિરણો સૂર્યપ્રકાશમાં વધુ પડતું રહેવાથી કોઈકવાર ત્વચાનું કેન્સર થઈ શકે તો એ અલ્ટ્રાવાયલ કિરણોને કારણે હોઈ શકે તો એ ભૌતિક કારણ થયું રાસાયણિક કારકોમાં મુખ્યત્વે આવે છે તમાકુ તમાકુના ધુમાડામાં રહેલ રાસાયણિક કેન્સરજન પદાર્થો ફેફસામાં કેન્સર થવા માટે મુખ્ય જવાબદાર છે અને હાલ માનવ સમાજમાં સૌથી વધુ સમજો કે આ પ્રકારના કેન્સરો જોવા મળે છે ત્રીજું છે જૈવિક કારક વાયરસથી પણ કેન્સર થાય છે એટલે કેન્સર માટેના પણ વાયરસ હોય છે એટલે કેન્સર પ્રેરવા માટે પણ વાયરસ જવાબદાર છે અને એવી ઘટનાની અંદર એને ઓન્કોજેનિક વાયરસ તરીકે ઓળખવામાં આવે છે તો તમે જોઈ શકો છો વાયરસ માટેનું કેન્સર પ્રેરતા વાયરસને ઓન્કોજેનિક વાયરસ કહે છે અને તેના જનીનને વાયરલ ઓન્કોજીન કહેવામાં આવે છે તો આ જૈવિક કારક થયું સામાન્ય કોષોમાં કોષીય ઓન્કોજિન અથવા પ્રોટો ઓન્કોજિન હોય છે હવે આપણને સાહજિક એક પ્રશ્ન થાય કે શા માટે કોષ વિભાજનની પ્રવૃત્તિ અનિયંત્રિત રીતે ચાલુ રહેતી હશે કોષમાં એવું તે શું થતું હશે કે જેને પરિણામે કોષો અનિયંત્રિત રીતે કોષ વિભાજન થવા માંડે તો મિત્રો આપણે જે રંગસૂત્ર પર જનીન બંધારણ ધરાવીએ છીએ જનીનો જે આપણા શરીરની અંદર આવેલા છે પ્રત્યેક કોષમાં જે જનીનો આવેલા છે ત્રીસ હજારની આસપાસ એ જનીનો પૈકી એક જનીન છે આ કેન્સરના પ્રેરવા માટેનો જવાબદાર જેને આપણે પ્રોટો ઓન્કોજિન અથવા તો કોશીય ઓન્કોજિન તરીકે ઓળખીશું તો આ જે કોશીય ઓન્કોજિન છે એ કોશીય ઓન્કોજિન એ જનીન જે છે એ કાયમ માટે સુસુપ્ત રહેવું જોઈએ એમાં અનિયંત્રિત એની એક્ટિવિટી ન થવી જોઈએ તો જ્યાં સુધી આ કોષીય ઓન્કોજિન અનિયંત્રિત રીતે પોતાની પ્રતિક્રિયા ન આપે ત્યાં સુધી આપણો કોષ નોર્મલ પરંતુ આ કોષીય ઓન્કોજીન કોઈક આવા રસાયણને કારણે કોઈક આવા કિરણોને કારણે જે અત્યારે આપણે જોઈ ગયા અલ્ટ્રાવાયોલેટ કિરણો કિરણો એવા કિરણોને કારણે કોઈક રસાયણોને કારણે તમાકુમાં રહેલા નિકોટિન વગેરે કે પેલા વાયરલ ઓન્કોજિનથી એ એક્ટિવ થઈ જાય અને એક્ટિવ થઈ જાય તો જે કોષનું આ ઓન્કોજીન એક્ટિવ થઈ જાય એ કોષમાં અનિયંત્રિત કોષ વિભાજન ચાલુ થઈ અને એને ઇનએક્ટિવ રાખવા માટે એક બીજી બાબત છે ઓક્સિજનનો પુરવઠો ઓક્સિજનનો પુરવઠો જે કોષને ખૂબ મળે છે એ કોષનું આ ઓન્કોજીન ક્યારેય આ રીતે અનિયંત્રિત એક્ટિવ થતું નથી અને એટલા માટે જ આપણા જે અંગો છે એ અંગો પૈકી હૃદય એવું અંગ છે કે જે સૌથી વધારે ઓક્સિજન મેળવે છે માટે હૃદયમાં ક્યારેય કેન્સર થતું નથી પણ હૃદય સિવાયના અન્ય અંગો જે છે એને કદાચ ઓક્સિજનનો પુરવઠો ઓછો પડી જાય તો તેવા સંજોગોમાં આ ઓન્કોજીન જાગી ઉઠે સામાન્ય કોષોમાં ઓન્કોજીન અથવા પ્રોટો ઓન્કોજિન આવેલ છે જે કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં સક્રિય થાય ત્યારે સામાન્ય કોષને કેન્સરગ્રસ્ત કોષમાં કેન્સરની ચકાસણી અને નિદાન કેવી રીતે કરી શકાય તેની વાત કરીએ કેન્સર સમયસર વહેલા ઓળખાઈ જાય તે ખૂબ જરૂરી છે કારણ કે તેમ થવાથી કેટલાક કિસ્સામાં આ રોગનો સફળતાપૂર્વક ઉપચાર શક્ય બની શકે છે હવે કેન્સરની ચકાસણી પેશીના બાયોપ્સી અથવા હિસ્ટોપેથોલોજીકલ અભ્યાસના આધારે થઈ શકે બાયોપ્સીમાં શું કરવામાં આવે છે તો કે બાયોપ્સીમાં સંભવિત પેશીનો એક ટુકડો લઈ લેવામાં આવે છે એટલે કે જે ભાગમાં ગાંઠ સર્જાય હોય એ ભાગના ગાંઠના કોષોમાંથી થોડો ભાગ લઈ લેવામાં આવે છે તેનો આ પાતળો છેદ અભિરંજિત કરી પેથોલોજીસ્ટ દ્વારા યંત્રમાં અભ્યાસ કરવામાં આવે છે અને એ સૂક્ષ્મદર્શક અભ્યાસમાં એ જોવામાં આવે છે કે એને એક ચોક્કસ સંવર્ધન માધ્યમાં રાખ્યા બાદ એની વૃદ્ધિ થાય છે કે નહીં જો એની વૃદ્ધિ થતી હોય તો આપણે કહી શકીએ કે એ કેન્સરગ્રસ્ત કોષ હોવા જોઈએ નંબર બે લ્યુકેમિયા જેને રુધિરનું કેન્સર પણ કહેવામાં આવે છે આ કિસ્સામાં રુધિર અને અસ્થિ મજામાં વધતા જતા કોષોની માત્રાને ધ્યાનમાં લેવામાં આવે છે આમ જોવા જઈએ તો લ્યુકેમિયાને આપણે રુધિરનું કેન્સર કહીએ છીએ પણ આ કેન્સરની અંદર થાય છે શું કે આપણા જે રુધિરના શ્વેત કણો છે એ શ્વેત કણોની સંખ્યા ખૂબ વધવા માંડે છે એટલે આમ જોવા જઈએ તો આ લ્યુકેમિયા કેન્સરનું મૂળ જે છે એ અસ્થિ છે કારણ કે અસ્થિમજ્જા શ્વેતકણનું ઉત્પત્તિ સ્થાન છે એટલે અસ્થિમજ્જાના કોષોમાં જ્યારે અનિયંત્રિત કોષ વિભાજન થાય ત્યારે લ્યુકેમિયા નામનું કેન્સર થાય છે અને એ કોષ વિભાજન થતાં એ શ્વેતકણો ત્યારબાદ રુધિરમાં આવે છે અને રુધિરની અંદર કણનો ભરાવો જોવા મળે છે એટલે એ રીતે શ્વેતકણ રુધિરમાં વધે છે અને એને લ્યુકેમિયા કેન્સર તરીકે ઓળખવામાં આવે છે શરીરના આંતરિક અંગની ચકાસણી માટે રેડિયોગ્રાફી કરાવી શકાય કે જેમાં ક્ષ કિરણોનો ઉપયોગ થાય છે અને બીજું છે કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી એમાં પણ ક્ષ કિરણનો ઉપયોગ થાય છે પરંતુ ઉપરનું રેડિયોગ્રાફી સાદું એક્સરે અને સિટી સ્કેન જેને આપણે કહેવામાં આવે કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી એ સિટી સ્કેનમાં ફરક એ છે કે સાદા ની અંદર આપણને જે રેડિયોગ્રાફ મળે છે જે ચિત્ર મળે છે એ માત્ર ટુ ડી ચિત્ર મળે છે પરંતુ જે સીટી સ્કેનની અંદર એ જે તે અંગમાંથી ત્રણસો સાઠ ડિગ્રી ફરીને એનું ત્રિપરિમાણીય ચિત્ર આપે છે એટલે જે તે અંગનું ત્રિપરિમાણીય ચિત્ર મેળવવું હોય તો આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ સીટી સ્કેનનો ઉપયોગ કરી શકીએ છીએ અને બંનેમાં ક્ષકિરણનો ઉપયોગ થાય છે પણ બંનેના જે રેડિયોગ્રાફ મળે છે એકમાં ટુ ડી મળે છે અને એકમાં થ્રી મળે છે ક્ષકિરણનો ઉપયોગ કરી કોઈ એક અવયવની આંતરિક રચનાનું ત્રિપરિમાણીય ચિત્ર પ્રાપ્ત કરવામાં આવે છે પછી છે એમઆરઆઈ આરઆઈ એમ તીવ્ર ચુંબકીય ક્ષેત્ર અને બિનઆનક કિરણો વપરાય છે જેનાથી જીવનપેશીમાં થતાં પેથોલોજીકલ અને દેહાર્મિક ફેરફાર જાણી શકાય છે એમઆરઆઈ વિશે તમે જાણતા હો તો એક નળાકાર પાત્રમાં વ્યક્તિને સુવડાવી દેવામાં આવે છે અને તેને એની અંદર દાખલ કરવામાં આવે છે મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિન એનું જે પૂર્ણ રૂપ છે તો એની અંદર આપણા પોતાના કોઈ ચુંબકીય તરંગો હોતા નથી પરંતુ એ પાત્રની અંદર એ સાધનની અંદર જ્યારે વ્યક્તિને સુવડાઈને દાખલ કરવામાં આવે છે ત્યારે એની અંદર તીવ્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે છે અને પરિણામે આપણા શરીરના જે હાઇડ્રોજન છે પ્રોટોન એ તરંગિત થાય છે પણ એ તરંગિત એ જગ્યાએ ન થશે જે જગ્યાએ કેન્સરની ગાંઠ ક્રિએટ થયેલી હશે એટલે આખું બોડીનું ચેકઅપ કરતાં આ સ્થાન શોધી કાઢવામાં આવે કે આમાં પ્રોટોનનું આ તરંગિત સ્થિતિ ક્યાં નથી જોવા મળતી અને એના આધારે આપણે એની નિદાન કરી શકીશું આગળ કેટલાક નિશ્ચિત કેન્સરના પરીક્ષણ માટે કેન્સર નિર્દિષ્ટ પ્રતિજન સામે પ્રતિદ્રવ્યોનો પણ ઉપયોગ કરવામાં આવે છે ઘણી વખત કેન્સરગ્રસ્ત કોષની સીધી ઓળખ ન થતી હોય તો એના એન્ટીબોડીને જોઈને પણ એ આપણે એનો નિદાન કરી શકીએ ખાસ કરીને વાયરસથી થતાં કેન્સરની અંદર કે જેમાં જે તે વાયરસ સ્પષ્ટ ન દેખાતા હોય તો કયા કારણે હશે ના ખબર પડે તો એની સામે ઉત્પન્ન થયેલા એન્ટીબોડીના પ્રકારને ઓળખીને પણ આપણે એનું નિદાન કરી શકીએ કારણ કે એન્ટીબોડી પણ પ્રત્યેક રોગકારક સામેના જુદા જુદા ઉત્પન્ન થાય છે એટલે જે તે પર્ટિક્યુલર એન્ટીબોડી ત્યારે જ ઉત્પન્ન થશે જ્યારે અમુક ચોક્કસ પ્રકારના વાયરસ દાખલ થયેલા હોય તો આનુવંશિક રીતે થવાની સંભાવના હોય તેવા ચોક્કસ કેન્સરના નિદાન માટે આણીય જીવવિજ્ઞાનની ટેકનોલોજીનો ઉપયોગ કરી જનીનોનું પરીક્ષણ કરવામાં આવે છે અને આ જનીનોની ઓળખ કે જે વ્યક્તિને નિશ્ચિત કેન્સર સામે પૂર્વવત કરી શકે અને કેન્સરને અટકાવવામાં એ મદદરૂપ થઈ શકે એવી વ્યક્તિઓ જેમને કેટલાક કેન્સરજનની હાજરીથી સંવેદનશીલ થવાની સંભાવના છે તેવી વ્યક્તિઓને તેમનાથી દૂર જ રહેવું સલાહ ભર્યું છે દાખલા તરીકે તમાકુના ધુમાડાથી થતું ફેફસાનું કેન્સર તો તમાકુના ધુમાડાથી થતું ફેફસાનું કેન્સર ખૂબ જાણીતું કેન્સર છે અને આ કેન્સર ન થવા દેવું એ આપણા હાથની વાત છે કારણ કે વ્યક્તિને ખબર જ છે કે આ તમાકુની અંદર રહેલું નિકોટીન તમાકુનું સેવન કરવાથી એના શરીરમાં દાખલ થઈને ભવિષ્યમાં કેન્સર પ્રવૃત્તિને એ સ્થાન આપવાનું જ છે તો એને અટકાવવું એ આપણા હાથની વાત છે તો આવા કેન્સરને આપણે અચૂક સાવધાની રાખીને અથવા તો તમાકુનું સેવન ન કરીને આપણે એને અટકાવી શકીએ હવે છે કેન્સરની સારવાર કેન્સરની સારવાર માટે શસ્ત્રક્રિયા વિકિરણ સારવાર અને પ્રતિકારકતા સારવારનો આપણે ઉપયોગ કરી શકીએ વિકિરણ સારવારમાં શું કરવામાં આવે છે તો કેમોથેરાપી એવું તમે નામ સાંભળ્યું હશે તો વિકિરણ સારવારમાં ગાંઠને ઘાતક રૂપે વિકિરણની સારવાર આપવામાં આવે છે પરંતુ તેની આસપાસના સામાન્ય કોષની ઈજા ન થાય એની કાળજી રાખવામાં આવે છે જેથી કરીને એ વિકિરણની અસરથી એ બધા કોષો ડેટ થશે મૃત્યુ પામશે અને એમાં જે ઉત્તેજિત થયેલું જનીન જે છે એની અસર અન્ય પછી જોવા ન મળે એટલા માટે વિકિરણ સારવાર આપવામાં આવે છે આગળની પદ્ધતિ છે રસાયણ ચિકિત્સક ઔષધો કેટલાક રસાયણ ચિકિત્સક ઔષધોનો ઉપયોગ કેન્સરગ્રસ્ત કોષના નાશ માટે કરવામાં આવે છે અને આમાંના કેટલાક ચોક્કસ ગાંઠ માટે નિશ્ચિત હોય છે મોટાભાગની દવાની આડઅસર હોય છે જેવી કે વાળ ઉતરવા એનિમિયા વગેરે તો કેન્સરગ્રસ્ત વ્યક્તિએ વિકિરણ સારવાર લીધા બાદ પણ એને યોગ્ય ઉપચાર કરવા માટે ચોક્કસ રીતે કેન્સરમાંથી મુક્ત થવા માટે લાંબો સમય માટે એક ચોક્કસ પ્રકારના રાસાયણિક દવાઓ પણ લેવી પડે છે પણ એ દવાઓની એક આડઅસર એ હોય છે કે માથાના વાળ ઉતરી જાય અથવા તો એનિમિયા જેવો રોગ થાય કે જેમાં રક્તકોણનો નાશ થાય તો આવા કેટલીક આડઅસરોથી પણ એણે સંઘર્ષ કરવો પડે છે પ્રતિકારકતા સારવાર ગાંઠના કોષો પ્રતિકાર તંત્ર દ્વારા ઓળખ અને નાશથી બચી જાય છે માટે જ દર્દીઓને જૈવિક પ્રતિચાર રૂપાંતરકો કહેવાતા પદાર્થો જેવા કે આલ્ફા ઇન્ટરફેરોન આપવામાં આવે છે આથી તેમનું પ્રતિકારક તંત્ર સક્રિય થાય અને આવી ગાંઠનો નાશ કરવામાં મદદરૂપ થાય આ સારવારની આપણે વાત કરીએ તો એના માટે આપણે આપણા શરીરમાં જે કુદરતી અંતરાય છે કોષીય કોષ રસી અંતરાય જે આપણે પ્રકરણ બેની અંદર એનું અભ્યાસ કરો એટલે કે ભાગ બેમાં કે વાયરસગ્રસ્ત કોષો દ્વારા ઇન્ટરફેરોન્સનો સ્ત્રાવ થાય છે તો એ ઇન્ટરફેરોન્સ જે છે એ અન્ય તંદુરસ્ત કોષોને ચેપગ્રસ્ત થતા બચાવે છે અને એ રીતે અન્ય તંદુરસ્ત કોષો ચેપગ્રસ્ત ન બને તે માટેની કાળજી લેવાતી હોય છે એ કુદરતી ઘટના છે પરંતુ જ્યારે કેન્સર લાગુ પડેલ હોય તો તેવા કિસ્સાની અંદર આવા જે અન્ય તંદુરસ્ત કોષો છે તેને આપણે બચાવવાના છે જે કોષો હાનિ પહોંચેલી છે નુકસાન પહોંચેલા છે એ ભાગને તો આપણે શસ્ત્રક્રિયા પદ્ધતિથી કાઢી નાખેલ છે વિકિરણ પદ્ધતિથી એના બીજા અન્ય આસપાસના કોષોને પણ આપણે ડેટ કરી નાખેલ છે એને નિર્જીવ બનાવી દીધેલ છે એટલે એનું જનીન તો એક્ટિવ થવાનું નથી પરંતુ એક સાવચેતીના ભાગરૂપે આ એક સારવાર આપીને અન્ય કોષો જે છે એને પણ આપણે આવું પ્રતિરક્ષણ આપી દેવું જેથી કરીને ભવિષ્યમાં એ સ્થાનોમાં ફરી પાછું કેન્સર ન ઉદ્ભવે તો છેલ્લો જે મુદ્દો છે એ ફરી પાછા જોઈએ ગાંઠના કોષો પ્રતિકાર તંત્ર દ્વારા ઓળખ અને નાશથી બચી જાય છે માટે જ દર્દીઓને જૈવિક પ્રતિચાર રૂપાંતરકો કહેવાતા પદાર્થો જેવા કે આલ્ફા ઇન્ટરફેરોન આપવામાં આવે છે જેથી તેમનું તંત્ર સક્રિય થાય અને આવી ગાંઠનો નાશ કરવામાં મદદરૂપ થાય અને છેલ્લી વાત કે મોટે ભાગે આ જે કેન્સર છે એ કેન્સરમાં એક જ સારવારથી એનો કાયમી ઉપચાર શક્ય નથી માટે વિકિરણ સારવાર શસ્ત્રક્રિયા સારવાર પ્રતિકારકતા સારવાર ઔષધીય સારવાર આ તમામ સારવારો વ્યક્તિએ ફરજિયાત લેવી પડે તો એ કેન્સર મુક્ત થઈ શકે તો મિત્રો આ સાથે આપણે આ પ્રકરણના આ ભાગ ત્રણમાં એઇડસ અને કેન્સર જેવા રોગો કેવી રીતે થાય છે તેને તેનાથી બચવા માટે આપણે શું ઉપાયો કરી શકીએ એ અંગેની માહિતી જોઈ આ પ્રકરણના અંતિમ ભાગ ભાગ ચાર સાથે ફરી પાછા મળીશું ナマスカ。